આ સરકારને કહેવા માંગુ છું કે આગળ જે અમારી કોંગ્રેસની સરકાર ચાલતી હતી ત્યારે અમારા આદિવાસીઓના ત્યાં આઈપીએસ આઈએએસ અધિકારીઓના પાટિયા સાહેબ હતા ને એ હમણાં ખકડી ગયા છે. કયા આદિવાસીઓને તમે બેસાડ્યા? કયા આદિવાસીઓને તમે નોકરી લગાડ્યા? 2 વર્ષમાં દાહોદ જિલ્લામાં એક બી નોકરી સરકારી આપી નથી. માન્ય અધ્યક્ષશ્રી, આવા ભાજપના રાજ્યમાં આદિવાસીઓ આદિવાસીઓ કરીને અમારા જે આદિવાસીઓ દાહોદના છે એ બીજા જિલ્લામાં સાહેબ મજૂરી કરવા આવે છે, તો એમને રોકો ને, ઘરે રોજગારી આપો ને, ઘરે પાણી આપો ને. 5 વર્ષની યોજના અમારે ત્યાં, આપેશ્વરની યોજના, કડાણાની યોજના સાહેબ હજી ચાલુ થઈ નથી, તો ક્યારે પાણી આપવાના છું? 15 વર્ષથી આ ગૃહમાં હું કહેવા માંગુ છું, 15 વર્ષથી મારા પોતાના ગામમાં પાણી નથી. પોતે સાહેબ હું ટેન્કર નખાવું છું, દરરોજ ટેન્કર નખાવું છું ને હમણાં બી અમારા વિસ્તારમાં પાણી નથી. લોકો ત્યાં તળાવ બાજુ ખોદીને ત્યાંથી પાણી લાવે, કારણ કે હેન્ડપંપ કરીએ, બોર કરીએ, એમાં પાણી ખારું આવે છે. એટલા માટે હું કહેવા માંગુ છું કે આ યોજના કરી છે તો આદિવાસીઓને પાણી જલ્દી આપો, અને જે ખેડૂતોને પાણી આપવાના છે એ પાણી બી જલ્દી આપો, એટલે મારા આદિવાસી ભાઈ બહેનો ઘર આંગણે ખેતી કરશે, એમના છોકરાને ભણાવશે તો ડોક્ટર થશે ને. મારા આદિવાસી ભાઈને તો ભણાવવા માટે કોઈ નોકરી આપતું નથી. આદિવાસીઓને ત્યાં 12 માળના ધાબા ભરવા માટે અમારા આદિવાસીઓને પાછળ રાખો છો. અમારા આદિવાસી ભણી ગણીને મોટા થાય તો આપના કામ કોણ કરશે? એટલા માટે અમારા આદિવાસીને 50 તમે લોકો સમજો છો. એટલા માટે ભાઈ વધારે ના બોલો, આપ પ્રોફેસર છો, કોંગ્રેસની સરકારમાં ભણ્યા છો એટલે વધારે ના બોલો. માન્ય અધ્યક્ષશ્રી, એટલા માટે મને દુઃખ થાય છે કે મારો આદિવાસી ભાઈ, મારો આદિવાસી ભાઈ બેન જે મજૂરી કરવા અર્થે જાય છે અને રસ્તાની આજુબાજુ રસ્તાની આજુબાજુ એની પટ્ટી પર મારી બેનો છોકરા લઈને ઊંઘે છે, મને દુઃખ થાય છે, એક મહિલા તરીકે દુઃખ થાય છે સાહેબ. તો એના માટે બી અહીંયા રેન બસેરા જેવી, મારા 15 વર્ષથી હું કહું છું કે અમારા આદિવાસી માટે રેન બસેરા બનાવો, તો ત્યાં મારી બેન કઈક ઊંઘે અને છોકરાને ધાવણ આપે કે છોકરાને ખાવા આપે. આજે મધ્ય રાજસ્થાનનો આખો પરિવાર સાહેબ અહીંયા મજૂરી કરવા અર્થે આવ્યા હતા અને બધા કીચડા મરી ગયા છે, એનું શું થયું આદિવાસીઓનું? કઈ સરકાર ઉભી થઈ આદિવાસી માટે? અને આદિવાસીઓની વાત કરો છો, એટલા માટે ખાસ કરીને અમારા જે હક્કો છે ગુજરાતના આદિવાસી માટે સરકારી યોજનાઓ એના લાભ લેવા માટે 2.5 લાખ સુધીની આવક મર્યાદા છે. આ દેશના મૂળ માલિક એવા અમે લોકો આદિવાસી છીએ, માટે કોઈ પણ યોજના માટે આવક મર્યાદા સદંતર નાબૂદ કરવી જોઈએ માન્ય અધ્યક્ષશ્રી. એટલે આ ગૃહને હું કહેવા માંગુ છું અને નરેશભાઈને કહું છું માન્ય અધ્યક્ષશ્રી, અમારા માન્ય મંત્રી સાહેબને કહેવા માંગુ છું કે મારો આદિવાસી જિલ્લો એમપીની બોર્ડરમાં છે, રાજસ્થાનની બોર્ડરમાં છે, અહીંયા મહારાષ્ટ્રની બોર્ડરમાં છે, ત્યારે મારા રતનમહાલ, ધાનપુર તાલુકાનું રતનમહાલ જે રીસ અભયારણ્ય છે એ જમીન બી આપ લઈ લેવાના છે, તો મારો આદિવાસી જશે ક્યાં? એટલા માટે દુઃખ થાય છે. બીજી વાત કરું સાહેબ, નરેગાની વાત કરું છું. મારા આદિવાસી જિલ્લામાં નરેગાની રોજગારી મળે છે, પણ સાહેબ દાહોદ જિલ્લામાં તો એવું થાય છે નરેગાની રોજગારી મળતી જ નથી. અમુક મોટા મોટા માથાઓમાં 2-2 કરોડ, 10 કરોડ, 50 કરોડ અમારા જે સર્વે નંબર હોય એમાં બારોબાર કુવા બોલે, ચેકડેમ બોલે, સાહેબ શું કરવું? એટલા માટે આ દુઃખ સાથે તમને કહેવા માંગુ છું. બીજું માન્ય મંત્રી સાહેબને એ કહેવા માંગુ છું કે અમારો આદિવાસી જિલ્લો છે એમાં સાહેબ સાયન્સ કોલેજ આપો, કારણ કે આદિવાસીની છોકરીઓ ક્યાં ભણવા માટે જાય? એટલે મારી માંગણી અંગત માંગણી છે સાહેબ, અને તમારે આપવી જ પડશે, બજેટમાં લીધી નથી પણ આપવી જ પડશે, આપના જવાબમાં આપણને જવાબ કરવો પડશે. એટલા માટે ખાસ વિનંતી કરું છું અને સાહેબ આપના
अनुमति दी। मारा आदिवासी मा एक गीत गाय से, एक लीटी गीत गाय साहब। माननीय अध्यक्ष श्री, लड़ी लेवी पड़े भाया, लड़ी लेवी पड़े आपानी हकवाली लड़ाई, लड़ी लेवी पड़े। थैंक यू सर। एनो एनो अर्थ पण समझाओ, एनो अर्थ શું થાય સાહેબ? આનો અર્થ એવો છે કે અમારો હક છે, અમારા આદિવાસીના હક